હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ કેમ છો બધા મજામાં છો ને તો આજે આપણે ધોરણ બે માં પાઠ ચૌદ પક્ષીઓ આવે પક્ષીઓ જાય એમાં ભાગ એક જોઈશું ધોરણ બે માં પાઠ ચૌદ પક્ષીઓ આવે પક્ષીઓ જાય જુઓ અહીંયા સરસ મજાનું એક તળાવનું ચિત્ર છે એમાં ઘણા બધા પક્ષીઓ દેખાય છે દેખાય છે ને એમાં અમુક પક્ષીઓ આવતા હોય અમુક ઉડીને જતા રહે સાચી વાત ને તો જુઓ અહીંયા કહે છે આ નાનું આ છોકરી કહે છે હે અહીંયા પચીસ પક્ષીઓ છે તો આ કહે છે ઊંચે જુઓ ઊંચે જુઓ કેટલાક નવા પક્ષીઓ આવી રહ્યા છે એટલે કે અહીંયા પચીસ પક્ષીઓ છે તો પેલો કે જુઓ ઉપર જુઓ તો કેટલાક નવા પક્ષીઓ પણ આવી રહ્યા છે કારણ કે તળાવ છે તો બધા પક્ષીઓ આવતા હોય ને તો અહીંયા કહે છે આપણા કાર્ડનો ઉપયોગ કરીને તેમને ગણીએ જો આ એના હાથમાં કાર્ડ છે ને તો એનો કાર્ડનો ઉપયોગ કરીને આપણે એને ગણવાના છે એટલે હવે આ કહે છે આખા જૂથ માટે આપણે દસનું એક કાર્ડ રાખવાનું એટલે કે જો એક દસનું આવું એક આખું જૂથ તો એના માટે આ દસનું જૂથ રાખવાનું અને પછી અને આ જૂથના પક્ષીઓ માટે એકના છ કાર્ડ બરાબર આ એટલે આવા આ જૂથ માટે એક કાર્ડ રાખવાનું એટલે છ સોળ થઈ ગયા પણ તે બધા આવ્યા ક્યાંથી એનો પ્રશ્ન થયો કે આ બધા પક્ષીઓ ક્યાંથી આવ્યા હશે તો ત્યાં તો તરત જ બીજા પચીસ પક્ષીઓ ઉડીને આવ્યા હવે ત્યાં કુલ કેટલા પક્ષીઓ થયા તે જોવા માટે ચાલો આપણે સરવાળો કરીએ પહેલાં કેટલા હતા સોળ હતા અને બીજા પચીસ આવ્યા માટે આપણે આવી રીતે લખી શકીએ જો સોળ અને પચીસ આવે એ રીતે હતું ને દસનું અને આ છ દસના બે અને રામ બીજા પાંચ એટલે કે પચીસ તો હવે છ અને પાંચ કેટલા થાય હવે અથવા તો આ બધા એક એક વાળા કાર્ડ ગણવાના તો કેટલા હતા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર તો અગિયાર હોય તો દસનું એક કાર્ડ ને એક થાય તો આ એક વાળું કાર્ડ વાળું એક અને આ દસનું એક કાર્ડ અહીંયા મૂકી દો દસ વીસ ત્રીસ ને ચાલીસ ચાલીસનો નો ચોગડો એટલે ચોગડ એકડ એકતાલીસ પક્ષીઓ થયા હવે અહીંયા બીજી રીતે જુઓ શું અહીંયા જેમ મેં તમને સરવાળો કહ્યો હતો ને એમાં જ કર્યું છે જુઓ સોળ ને પચીસનો આ બધાનો સરવાળો કરી એક અહીંયા લાવી દીધા દેખાય છે ને હવે બસ અહીંયા ચાર મૂકી દીધા ને એક થઈ ગયો એટલે એકતાલીસ પક્ષીઓ થઈ ગયા હવે આપણે જોઈશું કેટલા બગલા અને હંસ હવે આ કહે છે ત્યાં એકત્રીસ બગલા અને ઓગણચાલીસ હંસ છે કેટલા એકત્રીસ બગલા અને ઓગણચાલીસ હંસ છે તો પછી કે બધા મળીને કુલ કેટલા હંસ અને બગલા થયા ચાલો આપણે શોધીએ તો આ રીતે આપણે હંસ અને બગલાનો સરવાળો કરીશું હમણાં શીખ્યું હતો ને એમ ઓગણચાલીસ તો અહીંયા ત્રણ દશક એટલે ત્રણ દસ અને નવ એકડા અહીંયા એકત્રીસ એટલે ત્રણ દસ ને એક હવે આ બધા એકડા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો આ બધા દસનો ભેગો થઈને એક દસ બને એટલે અહીંયા જીરો મૂકી દેવાનો અને આ ટોટલ પાંચ થયા એટલે પચાસ એટલે લખ્યા વગર સરવાળો કરવાનો પ્રયત્ન કરીએ તો પચાસ કે બગલા અને હંસની સંખ્યા ટોટલ પચાસ થાય છે ત્યાં એક સવારે સૂરજ જોયું કે કુલ સિત્તેર પક્ષીઓમાંથી છવ્વીસ જ પક્ષીઓ વધ્યા હતા બાકીના પક્ષીઓ તો ઉડી ગયા હતા કેટલા ટોટલ સિત્તેર પક્ષીઓમાંથી તો હવે છવ્વીસ જ વધ્યા હતા તો કેટલા પક્ષીઓ ઉડી ગયા આપણે કેવી રીતે ખબર પડશે તો આપણે શું કરવું પડશે સિત્તેરમાંથી છવ્વીસ બાદ કરીશું તો અહીંયા સિત્તેર છે ને અહીંયા છવ્વીસ છે તો આપણે બાદ કરતા બાદ કરો કેટલા જશે આ વીસ અહીંયાથી જતા રહ્યા બરાબર અને આ કેટલા વધ્યા એક બે ત્રણ પછી ચાર ને પાંચ અને આ કેટલા છ એટલે પાંચ છપ્પન પક્ષીઓ ગયા સુરજ દુઃખી ન થતા આપણે આશા રાખીએ કે આવતા વર્ષે ફરીથી પાછા આવતા રહેશે કારણ કે પક્ષીઓ તો એમનો સમય થાય એટલે જતા રહે અને પછી ફરીથી પાછા આવતા રહે તો મિત્રો હવે મહાવરાનો સમય થયો તો જોઈએ દાખલાઓ એક ક્રિકેટ મેચમાં રાહુલે ત્રેવીસ રન કર્યા અને ધોનીએ ઓગણી રન કર્યા તો તેઓએ કુલ કેટલા રન કર્યા ત્રેવીસ અને ઓગણ્યા સરવાળો કરો નવ ને ત્રણ કેટલા થાય નવમાં ત્રણ ઉમેરો દસ અગિયાર અને બાર બાર નો બગડો વધી પડી એક છ સાત આઠ ને નવ એટલે કે તેઓએ કુલ બાણું રન કર્યા દેમાય મેળામાં અડતાલીસ સાલ વેચી અને બીજા દિવસે બીજી સત્તર સાલ વેચી તો કુલ કેટલી સાલ વેચી તો અહીંયા આપણે લખીશું જો આગળ આઠળ અડતાલીસ અને બીજી સત્તર એટલે એકડ સાતળ સત્તર તો આઠ ને સાત કેટલા પહેલાં આઠ લીટા કરવાના અથવા તો આઠ વેઢા ગણવાના આઠમાં સાત ઉમેરો એટલે કેટલા થશે પંદર પંદરનો પાંચળો વધી પડી એક ચાર એક પાંચ ને એક છ એટલે અહીંયા સરવાળું તો બેતાળીસ ગાજર ખાઈ શકે છે તો એક અઠવાડિયામાં કોણે વધારે ખાય છે અને કેટલા વધારે ખાય છે તો કેવી રીતે ખબર પડશે આપણે શું કરવું પડશે બાદ બાકી શું આવશે બાદ બાકી કેટલામાંથી આપણે વધારે કોણે કાધા મુન્નાએ અને બન્નુંએ ઓગણત્રીસ ગાધા એટલે આપણે બેતાલીસમાંથી ઓગણત્રીસ બાદ કરીશું ચલો આની જોડે તો કશું નહીં તો આની જોડેથી ત્રણ લઈ અહીંયા આવી જશે બાર બારમાંથી નવ જાય તો કેટલા વધે ત્રણ અને ત્રણમાંથી બે જાય તો એક એટલે કે તેર એટલે મૂન્ બૂન્નું કરતાં નું વધારે ગાજર ખાઈ શકે છે કેટલા ઓગણત્રીસ ખબર પડી ગઈ ને તમને સરસ તો આગળના મહાવરો આપણે કાલના ભાગમાં જોઈશું ત્યાં સુધી આ બધું તમે પાકો કરી દેવાનું છે બાય બાય બાળ મિત્રો